અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે. ભરતસિંહ સોલંકીને આવતીકાલે સવારે 10:30-11 વાગ્યાની વચ્ચે ડિસ્ચાર્જ કરાશે. લાંબા સમયથી સિમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા જ્યારે કોરોના પોઝિટિવ આવ્યા બાદ વડોદરા અને ત્યાંથી સિમ્સમાં સારવાર લીધી હતી. 100 દિવસ બાદ ભરતસિંહ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થશે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ફેફસા ઉપર અસર થઈ હતી જ્યારે ભરતસિંહની સારવાર કરનાર હોસ્પિટલનો આ દાવો છે. ભરતસિંહે ભારત અને એશિયાના સૌથી લાંબા સમય કોવિડની સારવાર લીધી છે જ્યારે ભરતસિંહની 101 દિવસ સારવાર ચાલી છે.